અગાઉ આજથી 5 મહિના પહેલાં એસએમસી કમિટીના અધ્યક્ષ સ્થાને અમે ચુસ્ત રસ્તા રોકો આંદોલન કરેલ, તેમજ શિક્ષણનો બહિષ્કાર પણ કરેલ. પરંતુ તેમ છતાં અમારા અંડરબ્રિજની માગણીઓ સરકાર દ્વારા, તંત્ર દ્વારા, તેમજ હાઈવે ઓથોરિટી દ્વારા સ્વીકારવામાં આવેલ નથી. જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ સમગ્ર શિક્ષણનો બહિષ્કાર આજે કરેલ છે તે સતત અવિરતપણે ચાલુ રહેશે. અમારી માગણીઓની સાથે સાથે એ પણ માગણી છે કે જ્યારે પણ હાઈવે ઓથોરિટીની અને કલેક્ટર સાહેબની મિટિંગ થાય ત્યારે અમારા એસએમસી અધ્યક્ષના સાથે બીજા 5 ગામના પ્રતિનિધિ તરીકે હાજર રહે તો જ અમે આ આંદોલન સમેટીશું. મારું નામ ગલબા. મારો જમીન આ બાજુ છે. મારો બાળ બચ્યો શાળામાં ભણવા આવું છું. એમને આવવા જવાની બહુ તકલીફ પડે છે, તો એમના માટે શું કરવું જોઈએ? મારો પુલ જોઈએ. પછી ઘાસ લાવવો હોય, ઢોર લાવવો હોય, ઢોર લઈ જવો હોય તો ક્યાં થઈને લઈને જવાનું? બધું જ અમારા બાજુ છે. તો મારો અમારો છોકરોનો કોઈ મેલવા આવવા વાળું હોય ના હોય તો બાળ બચ્યો કેવી રીતે જોઈને આવી? શાળા આ બાજુ છે, કુલ આ બાજુ છે, તો બધો શું જોઈએ? તો અમારા ફૂલની માગણી પૂરી થવી જોઈએ. અમારે બીજી કોઈ સગવડ નથી, પણ ફૂલની માગણી તો થવી જ જોઈએ.